કોરોનાની મહામારી સુરતમાં ચાલી રહી છે અને કોરોનામાં અનેક લોકો હોમાઈ રહ્યા છે, ત્યારે કોરોના કોઈ નાત જાતનો ભેદભાવ રાખતો નથી. તેમ સ્મશાનો અને કબ્રસ્તાનોમાં પણ વેઇટિંગ ચાલુ હોય ત્યારે G24 ન્યૂઝ ચેનલ દ્વારા મોરાભાગળ ખાતે આવેલ કબ્રસ્તાનની મુલાકાત લેવાઈ હતી, જ્યાં એક સાથે જ અનેક કબરો પહેલેથી ખોદી રાખવામાં આવી હતી, ત્યારે કબ્રસ્તાન સંચાલક દ્વારા માહિતી આપવામાં આવી હતી. જુઓ અમારો ખાસ અહેવાલ. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, લોકો ટપોટપ મૃત્યુ પણ પામી રહ્યા છે, ત્યારે સ્મશાનો હોય કે કબ્રસ્તાનો, બધી જ જગ્યાએ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. અઠવાડિયા પહેલાં સ્મશાનોનો અહેવાલ આપણે જોયો હતો, ત્યારે આજે G24 ન્યૂઝ ચેનલની ટીમ રાંદેર મોરાભાગ સ્થિત ફાયર સ્ટેશનની પાછળ આવેલ કબ્રસ્તાનમાં નજર કરી તો અહીંયા પણ કબરો કોવિડ માટેની અગાઉથી જ ખોદવામાં આવી રહી છે. મિત્રો, આ જ કહી જાય છે કે તમે માસ્ક પહેરવામાં ગફલત કરી કે પછી સોશિયલ ડિસ્ટન્સ ન રાખ્યો તો તમારી તબિયત બગડી શકે છે. અને આ કોરોના હાલ હિન્દુ હોય કે મુસ્લિમ કે પછી અન્ય ધર્મના લોકો હોય કે કોઈની તે સેસરમ નહીં રાખે, અને પરિસ્થિતિ એવી બનશે કે સ્મશાન હોય કે કબ્રસ્તાનમાં આપણે આવવું પડશે. માટે ઘરે રહો, સુરક્ષિત રહો. મોહમ્મદ આસિફ. મોહમ્મદભાઈ, આ કયું કબ્રસ્તાન છે? આ મજાર નંબર 8 મોરાભાગલ રાંદેરમાં આવેલું કબ્રસ્તાન છે. શું કહો છો, જે રીતે કોરોનાની કોવિડની કબર અત્યારે ખોદવામાં આવી રહી છે, કોરોનાની જે કબરો ખોદવામાં આવી રહી છે એનું કારણ એ છે કે અત્યારે મૃત્યુનો અંક બહુ વધી ગયું છે, તો લોકોએ સાવચેત રહેવું જોઈએ, ઉપરવાલાથી દુઆ કરવી જોઈએ કે આ જે મહામારી છે આ મહામારીથી સૌની ઉપરવાલી હિફાજત કરે. સાથે સાથે માસ્કની બાબતે શું કહેવા માગો છો? જે અત્યારે સરકારની તરફ અમને ગાઈડલાઈન મળે છે કે માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ છે, વારેવાર હાથ ધોવું જોઈએ, એનો ખાસ ખ્યાલ રાખવું જોઈએ. ઓર આ અત્યારે જે હાલ છે, જે આપણો દેશ આટલું મોટું છે, આટલી આપણી જનસંખ્યા છે, તો સૌને આ પહેલાં તો આપણે પોતપોતાની સેફ્ટી કરવી જોઈએ કે આ મહામારીથી અમે બચી જઈએ, અમારો પરિવાર બચી જઈએ, અમારા નાના બાળક છે, અમારા ઘરના જે અમારા વડીલો છે એ લોકોને અમે ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોઈ પણ સમાજનો હોય, એ કોઈ પણ બધા માટે આ વાત છે કે બધાએ આપની સેફ્ટીને આપની હિફાજત કરવી જોઈએ. દર્શક મિત્રો, હાલ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે સુરત નહીં રાજ્યની પરંતુ દેશભર અને દુનિયાભરની અંદર. આ કોરોનાની બીજી લહેરને કારણે લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ સચ્ચાઈ બતાવવા માટે અત્યારે આપણે ખાસ કરીને મોરાભાગળ ફાયર બ્રિગેડ સ્ટેશન પાછળ આવેલા આ કબ્રસ્તાનની અંદર છીએ. આ કબ્રસ્તાનની અંદર અનેકો અહીંયા કબરો ખોદવામાં આવી રહી છે, અને આ કબરો એટલા માટે છે કે કોરોના માટે છે. સ્મશાનો હોય કે પછી કબ્રસ્તાનોની અંદર હોય, ત્યાં બધે જ હાઉસફુલ છે, એટલે કે વેઇટિંગ ચાલી રહ્યા છે. માટે તમે માસ્ક પહેરો, તો જો તમે માસ્ક નહીં પહેરો તો હિન્દુ હોય કે મુસ્લિમ હોય, કોરોના એ નથી જોતો કે કોણ કયા સમાજનો છે, એટલે તરત તમને ટપોટાપ ઉતાર લેશે જો તમે માસ્ક નહીં પહેરો અને સાવચેતી નહીં રાખો. અત્યારે આ કબ્રસ્તાનની અંદર અનેકો કબર હાલ ખોદવામાં આવી રહી છે, અને કારણ કે વેઇટિંગ ચાલે નહીં એના માટે આ કબરો ખોદવામાં આવી રહી છે, તેને કારણે સ્મશાનો પણ નવા બનાવવામાં આવી રહ્યા છે. માટે મિત્રો, આપને ખાસ સાવચેત કરવામાં આવી રહ્યા છે કે તમે માસ્ક પહેરો, સાવચેતી રાખો, તો જ કોરોનાથી બચી શકીશું. G24 ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે મોરાભાગર કબ્રસ્તાન સુરત.